વિશ્વભરમાં ચીન તેની વિસ્તરણવાદી નીતિ માટે કુખ્યાત છે, ત્યારે ભારતના લદ્દાખમાં જ્યાં તે છેલ્લા 2.5 વર્ષથી ચાલાકી બતાવી રહ્યું છે, તો તાઇવાન પર પણ પોતાનો હક જમાવી રહ્યું છે. આ કારણે અમેરિકા અને ચીન પણ ઘણી વખત સામસામે થઈ ચૂક્યા છે, ત્યારે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગના એક નિવેદનથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. તો છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગે ખુલ્લેઆમ યુદ્ધ માટે હુંકાર ભર્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગે દેશની અસ્થિર અને અનિશ્ચિત સુરક્ષાને ટાંકીને જાહેરાત કરી છે કે ચીન યુદ્ધની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશે. જિનપિંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ સૈન્ય તાલીમ અને યુદ્ધને લગતી તૈયારીને વ્યાપકપણે મજબૂત કરશે. જિનપિંગની આ જાહેરાત તાઇવાન માટે જોખમી માનવામાં આવી રહી છે, કારણ કે ચીને ઘણી વખત તાઇવાન પર જરૂર પડીએ બળપૂર્વક કબજો કરવાની ધમકી આપી છે. ચીનની આ જાહેરાત ત્યારે થઈ છે જ્યારે યુકે તાઇવાન વ્યાપાર સમજૂતી માટે બ્રિટિશ મંત્રીએ તાઇવાનની મુલાકાત લીધી છે. ब्यूरो रिपोर्ट, GSTP.